શું અલ્પેશ ઠાકોર પોતાની વાત રજૂ કરી રહ્યા છે તેમને સાંભળીએ. મોટા પ્રશ્નો છે, શિક્ષણ વ્યવસ્થાનું વેપારીકરણ છે, દારૂ બેરોકટોક વિકાય છે, ભ્રષ્ટાચાર તમામ વિભાગની અંદર થાય છે. આ મુદ્દાઓથી ભટકાવાની વાતો છે, મુદ્દા આધારિત વાત હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના હક અને અધિકારની વાત લઈને આવે, બેરોજગારના હક અને અધિકારની વાત લઈને આવે, દારૂબંધીની વાત લઈને આવે, એટલે મુદ્દા આધારિત વાત કરે, ભટકાવાની વાત ના કરે. આ વખતે ગુજરાત એ કેવા પરિવર્તન ઉપર છે, આ વખતે ગુજરાતની અંદર તમામ ગુજરાતીઓ જાગ્યા છે અને નવા સૂત્ર સાથે ગુજરાતીઓ આવ્યા છે. ના તારી સરકાર, ના મારી સરકાર, આ વખતે આપણી ગુજરાતીઓની સરકારના સૂત્ર સાથે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખુદ મુખ્યમંત્રીનું કહેવું છે કે આ ચૂંટણીમાં ભાજપનો ફતે થશે અને સૌથી લાંબો સમય શાસન કરવાનો જે રેકોર્ડ છે ભારતીય જનતા પાર્ટી બનાવશે. એ ભ્રમિત થઈ રહ્યા છે. આ વખતની ચૂંટણી નવા ઇતિહાસ સાથે આવી રહી છે. પહેલી વાર એવું આવશે કે મુખ્યમંત્રી શ્રી હાર્યા, નાયબ મુખ્યમંત્રી છે હાર્યા, કેબિનેટ મંત્રીઓ ગયા, એટલે આ વખતે આખું મંત્રીમંડળ હારતું હશે. મને તેવું લાગે છે કે ડરના મારે અડધા તો લડવાની ના પાડે છે. એટલે આ વખતે ગુજરાત પરિવર્તનની કગાર ઉપર છે, એટલે મોટા મોટા દિગ્ગજો હારશે અને આ વખતે નવા નવ લોહિયા યુવાનો આવશે, ઈમાનદાર લોકો આવશે, વેપારીઓ, ખેડૂતો, મહિલાઓ, ગુજરાતીઓના એક એક વર્ગનું પ્રતિનિધિત્વ આવશે. મેં પહેલાં કહ્યું એમ, ના તારી સરકાર, ના મારી સરકાર, આ વખતે ગુજરાતીઓની સરકાર. એ કેવી ગૌરવશાળી સરકાર કે ગુજરાતના 125થી વધારે ધારાસભ્યો જીતી આવનારા સમયની અંદર સંવેદનશીલ સરકાર, કોઈ વર્ગે આંદોલન નહીં કરવું પડે. માગ્યા પહેલાં રોજગાર મળશે, માગ્યા પહેલાં નર્મદાનું પાણી મળશે, માગ્યા પહેલાં શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ આવી જશે, માગ્યા પહેલાં દારૂબંધી આવશે, કેવી સરકાર આવવાની છે. આજથી જ આચારસંહિતાનો અમલ થઈ રહ્યો છે, શું અપેક્ષા રાખો છો જે આચારસંહિતા ગુજરાત? હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં નિષ્પક્ષ ચૂંટણી થાય, ગુજરાતમાં દારૂ અને રૂપિયાની રેલમચેલ ના આવે, આ વખતે ગુજરાતની અંદર ઈમાનદાર સરકાર બને. એના માટે ચૂંટણી પંચ આ લોકતંત્રને બચાવવા માટે નિષ્પક્ષ ચૂંટણીઓની એલાન જાહેર કરે એવી વિનંતી કરું છું. પ્રજાને શું સંદેશ? પ્રજાને એટલું જ કહું છું, ઘણું બધું આપણે ગુમાવ્યું છે, બેરોજગારો છે, ગુજરાતની અંદર ખેડૂતો છે, ગુજરાતની અંદર શિક્ષણ મોંઘું થયું છે, વેપારીકરણ થયું છે, જૂજ લોકો સક્ષમ થઈ રહ્યા છે, જે નેતાઓ આવે છે, નેતાઓ પોતાના ઘર ભાડી રહ્યા છે, જે ગુજરાતની અંદર ઉદ્યોગપતિઓ આવે છે, ઉદ્યોગપતિઓ સક્ષમ થઈ રહ્યા છે, અહીંયા ગરીબ ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે, અમીર અમીર થઈ રહ્યો છે, પછાતોનો કોઈ વિકાસની વાત નથી, ગુજરાતની અંદર દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. એટલે આ વખતે આપણી સરકાર બનાવીએ, એક ગૌરવશાળી સરકાર બનાવીએ અને આ વખતે એક એક ગુજરાતીઓની એકતાની સરકાર બનાવીએ, આ વખતે ગુજરાતની એકતા, અખંડિતતા, વિકાસની રાજનીતિ લાવી એવી સરકાર બનાવીએ. આભાર. તો આ હતા અલ્પેશ ઠાકોર, કે જેમનું કહેવું છે કે આ વખતે તમારી માર્ગની પણ આપણી સરકાર બનશે. કેમેરા પર્સન સાથે ગૌરવ પટેલ, ઝી.